સરળ બનાવવાની રીત અહીંયા જોવાની છે જમણી બાજુએ પીળા કલરના જે બોક્સની અંદર તમે ઘણી બધી નિશાનીઓ જુઓ છો એમાં જોઈ શકો છો કે ધન અને ઋણ આ બંને નિશાનીઓના ગુણાકારથી ધન અને ઋણ નિશાનીઓ આવે એટલે કે આપણે જોઈએ તો બે ધન પૂર્ણાંકોના ગુણાકારથી ધનપૂર્ણાંક બે ઋણપૂર્ણાંકોના ગુણાકારથી ધનપૂર્ણાંક અને ધન અને ઋણ અથવા તો ઋણ અને ધન પૂર્ણાંકોના ગુણાકારથી ઋણ સંખ્યા જ મળે આપણે ગુણાકારને સરળ બનાવવા માટે નિશાનીઓની ગણતરીથી એક નવી જ રીત શીખવાની છે તો હવે આપણે જોઈએ ઋણ પૂર્ણાંકોના ગુણાકાર વખતે નિશાની યાદ રાખવાની સરળ રીત અહીં આપ સૌ જોઈ શકો છો ઋણ નિશાનીઓ આપણે ગણીએ તો એક બે અને ત્રણ છે એટલે કે ત્રણ ઋણ નિશાનીઓ હોવાથી અહીંયા જવાબમાં પણ ઋણ નિશાની આવશે ફરી જોઈએ ઋણ નિશાનીની ગણતરી કરીએ એક બે ત્રણ અને ચાર ઋણ નિશાનીઓ છે તો હવે આપણે અહીંયા ઋણ નિશાની ન મૂકતા દન નિશાની મૂકીએ એટલે કે અહીંયા જવાબ છે એ પૂર્ણાંક આવશે ફરીથી જોઈએ અને ઋણ નિશાનીઓને ગણતરી કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ઋણ નિશાનીઓ હોવાથી અહીંયા આપણે જવાબ ઋણ નિશાની આવશે તો અહીંયા ઋણ નિશાનીઓની ગણતરીથી ધન કે ઋણ પૂર્ણાંક જવાબમાં આવે એની એક વાત કરી હવે થોડા એના ઉદાહરણો જોઈએ ખાસ ધ્યાને રાખવાનું છે કે અહીં ઋણ નિશાની કેટલી વખત આવે પેલું ઉદાહરણ ઓછા ચાર ગુણ્યા ઓછા ત્રણ ગુણ્યા ઓછા બે આ ઉદાહરણનો જવાબ આપણે જોઈએ ઋણ નિશાનીની આપણે ગણતરી કરીએ તો ઋણ ચારમાં એક ઋણ ત્રણમાં એક અને ઋણ બે માં એક એટલે કે કુલ ત્રણ ઋણ નિશાનીઓ આપણને જોવા મળે છે જવાબમાં પણ આપણે એક ઋણ નિશાની આવશે ગુણાકારની ગણતરી કરીએ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે ચાર તેરી બાર અને બાર ગુણ્યા બે એટલે ચોવીસ એટલે આપણો જે જવાબ છે એ ઋણ ચોવીસ આવશે બીજું ઉદાહરણ જોઈએ ઋણ બે ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ ત્રણ ગુણ્યા ઋણ ચાર ઋણ નિશાનીની ગણતરી કરીએ એક બે ત્રણ અને ચાર ઋણ નિશાની જોવા મળે છે એટલે કે જવાબમાં ઋણ નિશાની નહીં આવે અને જવાબ છે એ ધનપૂર્ણાક આવશે તો બે એક ત્રણ અને ચારનો આપણે ગુણાકાર કરીએ તો બે એક બે બે ગુણ્યા ત્રણ એટલે છ અને છ ગુણ્યા ચાર એટલે ચોવીસ એટલે કે ધન પૂર્ણાંકમાં જ ચોવીસ જવાબ આવશે ત્રીજું ઉદાહરણ જોઈએ ઋણ ત્રણ ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ પાંચ ગુણ્યા ઋણ બે આ ઉદાહરણમાં એક બે ત્રણ ચાર અને પાંચ વખત ઋણ નિશાની આવે છે એટલે કે અહીંયા એકી વખત ઋણ નિશાની આવવાને કારણે જવાબ પણ ઋણ જ રહેશે એટલે કે જવાબ પૂર્ણાંક આપણને મળશે ત્રણ બે એક પાંચ અને બેનો ક્રમશઃ ગુણાકાર કરીએ તો જવાબ સાઠ આવે પણ પાંચ વખત ઋણ નિશાની હોવાને કારણે જવાબ પૂર્ણાંક આવશે અને એ આવશે ઋણ સાઠ ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ છ વખત ઋણ બેનો ગુણાકાર આપેલો છે જે આપણે ઋણ નિશાનીની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે બેનો છ વખત ગુણાકાર ચોસઠ આવશે અને એ ધન પૂર્ણાંકમાં જ આવશે ઋણ નિશાની અહીંયા લેવાની થશે નહીં તો આ રીતે આપણે આ ચાર ઉદાહરણો જે જોયા એના પરથી બે નવા નિયમો આપણે બનાવી શકીએ કે નિયમ નંબર એક જો ઋણપૂર્ણાંકો એકી વખત હોય તો જવાબ ઋણપૂર્ણાંક આવે અને નિયમ નંબર બે જો ઋણ પૂર્ણાંકો બેકી વખત હોય તો જવાબ પૂર્ણાંક આવે તો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીત આ રીત પરથી એક ઉદાહરણ હજી જોઈએ અહીંયા આપણી પાસે ઋણ ચાર ગુણ્યા ઋણ બેતાલીસ ગુણ્યા ઋણ પચીસ આપેલા છે સૌ પ્રથમ અહીં ઋણ નિશાની વખત છે તે જોઈએ તો ઋણ નિશાની એકી વખત છે કારણ કે ઋણ ચાર ઋણ બેતાલીસ અને ઋણ પચીસ એટલે કે કુલ ત્રણ વખત ઋણ નિશાની હોવાને કારણે એકી વખત ઋણ નિશાનીવાળો નિયમ આપણે પહેલો અહીંયા લાગુ પાડીએ એટલે કે અહીંયા જવાબમાં પણ ઋણ નિશાની આવશે તો સીધું જ ઋણ ચાર ગુણ્યા ઋણ બેતાલીસ ગુણ્યા ઋણ પચીસ ને આપણે ઋણ ચાર ગુણ્યા બેતાલીસ ગુણ્યા પચીસ લઈ શકીએ છીએ ગુણાકાર જોઈએ તો અહીંયા એક બીજી સરળ રીત છે એને પણ આપણે અહીંયા સાથે સાથે શીખતા જઈએ કે જ્યારે ગુણાકારની પ્રક્રિયા વખતે પચીસ અને ચાર એ બે અંક આપેલા હોય આપણે પચીસ અને ચારનો ગુણાકાર સાથે કરી શકીએ છીએ તો આપણને સરળતા રહે એટલે કે ઋણ બેતાલીસ ગુણ્યા પચીસ ગુણ્યા ચાર એ રીતે આપણે લખી શકાય હવે પચીસ ગુણ્યા ચાર એટલે કે સો માટે ઋણ નિશાની અલગ જ રાખવી અને કાઉસમાં બેતાલીસ ગુણ્યા સો એટલે કે આપણો જવાબ આવશે ઋણ બેતાલીસો તો અહીંયા પચીસ અને ચાર અંક આપેલા છે જો પાંચ અને બે અંક આપેલા હોય તો આપણે પાંચ ગુણ્યા બે એટલે કે દસ લઈ અને પણ ગણતરી કરી શકીએ જો એકસો ને પચીસ અને આઠ અંક આપેલા હોય તો તમે એકસો પચીસ અને આઠનો ગુણાકાર કરી અને સીધા જ હજાર સાથે પણ ગુણાકાર કરી શકો